તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. વિપક્ષના નેતાના પુત્રનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતવાર સમાચાર તરફ નજર કરીએ તો કોર્પોરેશનના વિપક્ષના નેતાના પુત્રનો મૃતદેહ મળ્યો છે. જાસપુર કેનાલના સાયફનમાંથી મૃતદેહ મળ્યો હોય તેવી વિગતો સામે આવી રહી છે. પિતરાઈ ભાઈને ફોન કર્યા બાદ તે ગુમ થયા હતા અને તેનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગે શોધખોળ હાથ ધરતા આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે. જાસપુર કેનાલના સાયફનમાંથી તેનો મૃતદેહ મળ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પુત્રનો મૃતદેહ મળી આવતાની સાથે અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. નિર્મલ દવે સંવાદદાતા ફોન લાઈન પર. નિર્મલ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતાના પુત્રનો મૃતદેહ મળી આવ્યો, પૂરી વિગત. ગતરોજ એ પોતાના પિતરાઈ ભાઈને ફોન કર્યો હતો. જયરાજસિંહ બિહોલા નામનો આ વ્યક્તિ છે, નામનો યુવાન છે કે જેણે પોતાના જે પિતરાઈ ભાઈ છે તેને ફોન કર્યો હતો અને ફોન કરીને કહ્યું હતું કે છેલ્લી વખત જો મારું મોં જોવું હોય તો આવી જાઓ. જોકે આ શબ્દો કહ્યા બાદ તેના પિતરાઈ ભાઈ સહિત સમગ્ર પરિવાર દોડતો થઈ ગયો હતો. જોકે જે ફોન કર્યો હતો અને ત્યારબાદથી જયરાજસિંહ બિહોલા ગાયબ થઈ ગયો હતો, ગુમ થઈ ગયો હતો. આ બાબતે જે સ્થાનિક પોલીસ છે તેને પણ જાણ કરવામાં આવી હતી. બીજી તરફ કેનાલ પાસેથી કોઈકનું બાઇક મળ્યું છે તે પ્રકારની માહિતી ફાયર વિભાગને મળી છે, એટલે ફાયર વિભાગ દ્વારા પણ સોમવારે સાંજથી જ તપાસ હાથ ધરી દેવામાં આવી હતી. જે તપાસ કરવામાં આવી તેમાં ચપ્પલ પણ મળ્યા અને બાઇક પાકીટ પણ મળ્યું હતું. એટલે આ ત્રણ વસ્તુની તપાસણી કરતા અંતે સાબિત થયું હતું કે આ જયરાજસિંહ બિહોલાની જે બાઇક પાકીટ અને ચપ્પલ હોય તેવું લાગી રહ્યું છે. એટલે ફાયર વિભાગ દ્વારા વધારે શોધખોળ હાથ ધરવામાં આવી. આજરોજ સવારે ફાયર વિભાગની જે શોધખોળ થઈ રહી હતી તે દરમિયાન જાસપુર કેનાલ પાસેથી જે સાયફન છે તેમાંથી આ મૃતદેહ મળ્યો હતો. જયરાજસિંહ બિહોલાનો આ મૃતદેહ મળ્યો છે તેવી ઓળખપરખ પણ કરવામાં આવી અને હાલમાં ડેડબોડીને કલોલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યાં કલોલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે. જે ઘટના બની છે તેના લીધે તેના કારણે જે શૈલેન્દ્રસિંહ બિહોલા જે પક્ષના નેતા છે તેનો પરિવાર શોક થઈ ગયો છે. બીજી તરફ પોલીસને પણ જાણ કરી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બિલકુલ નિર્મલ, આભાર. આ તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ